શું દોસ્તો, મજામાં? હું તો મજામાં જ છું. આપણું જે આનંદી કાગડા જેવું છે, ગમે તેવા દુઃખમાં પણ આપણે આનંદમાં જ રહેવાનું. અને મારે તો દુઃખ પડે એવા પ્રસંગો ઘણા આવ્યા જ કરે ને. હમણાં થોડા દિવસ પહેલા અમારી સોસાયટીના મિત્રોએ ચાલતા અંબાજી જવાનું નક્કી કર્યું, અને સૌથી પહેલી તૈયાર થઈ ગઈ મારી સુશીલા. હવે ચાલતા જવાનું મારું કામ છે, હું સોસાયટીના કમ્પાઉન્ડમાં નથી ચાલતો. બોલો, આપણે શું ઘરેથી નીચે ઉતર્યા, કિક મારી સીધા ઓફિસ, ઓફિસથી ઉતર્યા કિક મારી સીધા ઘર ભેગા. હવે સુશીલી આગળ મારું કાંઈ ચાલે નહીં એટલે મેં ચાલતા જવાની હા પાડી. હવે થયું એવું સાહેબ, ચંડોળા તળાવ સુધી અમે પહોંચ્યા ને ત્યાં તો કોણ જાણે કેમ મને કાંઈ હાફરો ચડ્યો, પરસેવે રેબ જેબ થઈ ગયો. અરે આમ ફેફસા ધમણની જેમ ચાલવા માંડ્યા, અને આંખે અંધાર આવી ગયા, ને હું રસ્તા વચ્ચે ઢગલો થઈને પડી ગયો. બધા ગભરાઈ ગયા. જીવતા જીવત મારી આમ ઠાઠડી ઉચકી, અને બાજુમાં કેળાની લારી હતી એમાં મને નાખ્યો અને મેડિકલ કેમ્પમાં લઈ ગયા. તે ડૉક્ટરે તો આમ દૂરથી જ જોઈને કહી દીધું, કાંઈ નથી, કાંઈ નથી થયું, અમને ઊભા કરો. અરે પણ મને પૂછો, ત્યાં તો સુશલી આવી, એણે મને જોરથી બે ચીમટા ભર્યા, ચીસ પાડીને ઊભો થઈ ગયો સાહેબ, ને સંગ આગળ ચાલ્યો. હવે થોડું ચાલ્યા, એકાદ ગામમાંથી પસાર થતા હતા, અને બધા ખાવા માટે રોકાયા અમે. અને મને શું દુર્બુદ્ધિ સૂજી, તે કૂતરું સૂતેલું એના ઉપર મેં આમ પૂરીનો એક ટુકડો ફેંક્યો, અને કૂતરું ખાવાને બદલે મને ચોંટી પડ્યું. સાહેબ પછવાડેથી એક લોતિયો કાઢી લીધો. અરે મારી તો ચીસ નીકળી ગઈ, અને બૈરાઓ બધા કીકી કીકી કરીને હસવા લાગ્યા. એવો કાળ ચડ્યો, મને થયું કે જઈને બધી ડોસીઓના ગળા દબાવી દઉં, પણ દુખાવો એટલો થાય, કરવું શું. તે પાછો મને ગામમાં લઈ ગયા બીજા ડૉક્ટર પાસે. એણે જોઈને કાંઈક પાટાપિંડી કર્યા સાહેબ, અને મારાથી હવે ચાલવાની તો કોઈ ત્રેવડ જ નથી. બધા વિચારમાં પડ્યા કે હવે આગળ કેમ વધવું. ત્યાં સુશીલાએ આઈડિયા આપ્યો કે ના, માતાજીના દર્શન અધવચ્ચે ના મુકાય, એટલે એક હાથગાડી ભાડે કરી એમાં મને સુવડાવ્યો, ને સંગ ઉપડ્યો પાછો અંબાજી ભણી. સાહેબ મારી જે હાલત થઈ છે, ધોમ ધકતા તડકામાં હાથગાડી ઉપર હું કણસતો કણસતો પડી રહ્યો, અને આ સોસાયટીવાળા બધા અંદર ઘૂસફૂસ કરતા હતા. ગીરીશભાઈને રસ્તે રઝળતું કૂતરું કરડ્યો, ખડકવા પણ થઈ શકે, આપણે તો દૂર જ રહેજો. તમે નહીં માનો, હાથગાડીને ધક્કો મારવા કોઈ તૈયાર ન થાય સાહેબ. હું જરાક આમ ભૂલથી હસું ને તો બધાને થાય ઊભો થઈને હમણાં બટકું ભરશે. સુશીલાએ હાથગાડીને ધક્કા માર્યા સાહેબ. હવે અંબાજી પહોંચ્યા ને ચઢાણ આવ્યું, ને સુશીલાએ હાથ ઊંચા કરી દીધા. મારાથી હાથગાડીને ધક્કો નહીં મરાય. અરે સાહેબ પાછી મીટિંગ ભરાઈ કે હવે ગીરીશકુમારનું કરવું શું. તે એક એસટી જતી હતી એમાં મને ઉચકીને બેસાડ્યો, ને બધા ગયા અંબાજી ભણી. સાહેબ આખી વાર્તાનો મર્મ શું છે, કે ભગવાનની ઈચ્છા હોય, માતાજીની ઈચ્છા હોય તો જ એમના દર્શન થાય, બાકી પગથિયેથી પાછા ફરવું પડે. હવે અમારી સુશીલા માતાની ઈચ્છા હતી, પણ અંબામાની ઈચ્છા નહોતી, એમાં મારા આ હાલ થયા. મિત્રો, આજે મારે તમને એક આનંદના સમાચાર આપવાના છે. જોજો લ્યા, મારે ત્યાં બાબો નથી આવવાનો, મારો બોસ મૂળજી મગરમચ્છ નિવૃત્ત થાય છે. બે દિવસ પછી આખો સ્ટાફ આનંદમાં આવી ગયો છે કે આટલા વર્ષે છુટકારો મળશે. તમે નહીં માનો, મારા બોસે મૂળજીભાઈની સેવાની કદર રૂપે બહુ વિચાર્યા પછી એને સાયકલમાં હવા ભરવાનો એક પંપ ભેટ આપવાનું નક્કી કર્યું છે. કાળી ચૌદશ ને દિવસે જ કાળ મુખો વિદાય થશે, અને પછી આખું વર્ષ અમારે દિવાળી. એક મોટો વિદાય સમારંભ જેવું ગોઠવ્યું છે, જેમાં ઓફિસની બહેનો કર્કશ અવાજે પ્રાર્થના ગાશે. અને આ મૂળજીભાઈએ તો કેટલી તૈયારીઓ કરી છે. ચિત્તાની ચામડી જેવા કલરના કપડાનો એક સફારી સીવડાવ્યો છે. સમારંભમાં બિલાડા જેવા એના બે પુત્ર રત્નો હાજર રહેશે, અને સાથે હેડંબા જેવી એમની ધર્મપત્ની પણ ઉપસ્થિત રહેશે. આખા કાર્યક્રમનું સંચાલન મારે કરવાનું છે. અમારા ચેરમેન જીવનલાલ પણ હાજર રહેવાના છે. મૂળજીભાઈને રોકડ રકમની થેલી અર્પણ કરશે. હું એકલો જાણું છું એ થેલીમાં 501 પરચુરણથી એક પાઈ વધારે નહીં હોય, કારણ કે આ જીવનલાલ રજાના દિવસે ઘરે થીગડા મારેલું ધોતિયું જ પહેરે છે. જે હોય તે, પણ મેં મૂળજીભાઈને બિરદાવતી શાયરીઓ તૈયાર કરી છે. તમને સંભળાવું કે લીધી છે તમે ઓફિસની બહુ કાળજી, 25 વર્ષનો સંબંધ છે મારો તમારો મૂળજી. કેવી લાગી?
એક બીજી પણ લગી છે કે લિફ્ટ બંધ હોય છતાં ચડતા તમે રોજ 10 માળજી, હવે 60 થયા લેજો તબિયતની કાળજી, જો વાત નહીં માનો મારી તો બની જશો ભૂતકાળજી. સાહેબ તમારે પણ કોઈ પ્રસંગ હોય ને શાયરી લખવી હોય જરૂરથી મારો કોન્ટેક્ટ કરજો.